डिंडोली मिलेनियम पार्क માં રહેતો યુવક બારડોલી બહેનને મળવા જઈ રહ્યો હતો. આ દરમિયાન પતંગના દોરાથી ગળે ઈજા પહોંચી હતી. મોપેડ ઉપર જઈ રહેલો અર્પિત સંજય અગરવાલને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. 10-12 સેન્ટીમીટર ઊંડો અને 12 ટાંકા આવે તેવા ઘા વાગતા સિવિલની માઇનોર ઓપરેશન થિયેટરમાં સારવાર કરાઈ હતી. બારડોલી ખાતે રહેતી બહેનને મળવા જતા ડિંડોલીમાં રહેતા યુવાન અર્પિત સંજય અગરવાલનું પતંગના દોરાથી ગળું કપાઈ જતા 108માં સિવિલ ખસેડાયો હતો. પીડિત અર્પિત અગરવાલ ફાયર સેફ્ટીના કામકાજ સાથે જોડાયેલો હોવાનું જાણવા મળ્યું છે. આજે મકર સંક્રાંતિએ અર્પિત મોપેડ ઉપર મિત્રને લઈ બહેનને મળવા જતા દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. તો ઈજાગ્રસ્ત અર્પિતના મિત્રોએ જણાવ્યું હતું કે ઘટના લગભગ 12 વાગ્યાની આજુબાજુ બની હોય એમ કહી શકાય છે. ગળું ગંભીર રીતે કપાઈ જતા હાલ અર્પિતને ઓપરેશનમાં લેવાયો છે. એની સાથે જે મિત્ર હતો તેણે જણાવ્યું હતું કે દોરો આંખ સામે આવી જતા અર્પિત દોરો હટાવવા જતા મોઢા પરથી રૂમાલ હટી ગયો હતો અને દોરાએ ગળું ચીરી નાખ્યું હતું. જોકે તાત્કાલિક 108ને કોલ કરી અર્પિતને સિવિલ લઈ આવતા હાલ તબિયત સાધારણ છે. 10-12 સેન્ટીમીટરનો ઘા અને 10-12 ટાંકા આવી શકે એવી શક્યતા છે.